मातरम विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? तो आज आप धोरण त्रण विषय आसपास में पाठ एक पुनमे शू जोयू में प्रश्नों 35-50 सुधीना प्रश्नों जोशू। तो चलो प्रश्न नंबर 35। जीभ थी पानी पीता प्राणियों नाम जणावो। जीभ थी कया प्राणियों पानी पीवे छे? तो कूतरो, बिलाड़ी, वाय अने જીભથી કયા પ્રાણીઓ પાણી પીવે છે? કૂતરો, બિલાડી, વાઘ અને સિંહ જીભથી પાણી પીવે છે। 36 નંબરમાં હોઠથી પાણી પીતા પ્રાણીઓના નામ જણાવો। હોઠથી કયા પ્રાણીઓ પાણી પીવે છે એમના નામ આપણે જોવાના છે। તો ચાલો આપણે લખીએ। ચાલો, હોઠથી પાણી પીતા પ્રાણીઓ ગાય, ભેંસ, બળદ, વાંદરો, હરણ, હાથી, ગધેડું અને ઘોડો હોઠથી પાણી પીવે છે। હોઠથી કયા પ્રાણીઓ પાણી પીવે છે? ગાય, ભેંસ, બળદ, વાંદરો, હરણ, હાથી, ગધેડો અને ઘોડો હોઠથી પાણી પીવે છે। 37માં ખાલી જગ્યા હોઠથી પાણી પીવે છે। 37માં ખાલી જગ્યા છે જોઈએ। એમાં વાંદરો, બીમાં કૂતરો, સીમાં સિંહ, ડીમાં એ અને બી બંને। તો આમાંથી કયું આવશે કે હોઠથી પાણી પીવે છે? તો વાંદરો આવશે, કૂતરો આવશે કે સિંહ, કયું આવશે જોઈએ। તો વાંદરો એ હોઠથી પાણી પીવે છે। તો અહીંયા આપણે વાંદરો લખો। વાંદરો અને અહીએ એ લખીશ। શું લખે છો? એ। હવે 38 નંબરમાં જોઈએ, ગાય અને ભેંસ હોઠથી પાણી પીતા પ્રાણીઓ છે, સાચું કે ખોટું? તો ગાય અને ભેંસ હોઠથી પાણી પીવે છે એટલા માટે અહીંયા શું આવશે? સાચું। 29 નંબર, વાઘ અને સિંહ હોઠથી પાણી પીતા પ્રાણીઓ છે, સાચું કે ખોટું? વાઘ અને સિંહ એ હોઠથી પાણી પીવે નહીં, એ શેનાથી પીવે? જીભથી। એટલે આ વાક્ય કેવું આવશે? ખોટું। કયું આવશે? ખોટું। ચાલો 40 નંબરમાં જોઈએ, ઉડી શકે અને ચાંચ ધરાવતા પ્રાણીઓને ખાલી જગ્યા કહેવાય, શું કહેવાય? પક્ષી। અહીંયા આપણે લખીશું પક્ષી। 41
છે. શું કહેવાય? ચલો બોલો. જીવજંતુ. તો અહીંયા આપણે લખીશું જીવજંતુ. અહીંયા શું લખીશું? જીવજંતુ. હવે પછી આગળ જોઈશું 42માં. મને ઓળખો અને મારું નામ લખો આપણે આગળ જોયું. હવે 42માં મને ઓળખો અને મારું નામ લખો. એમાં એક, મને કેળું ખાવું ખૂબ ગમે છે. હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું. એમાં શું આવશે બોલો જોઈએ? વાંદરો. અહીંયા આપણે લખીશું વાંદરો. બે, હું દિવાલ પર ચાડું બનાવું છું. જેમાં જીવજંતુ ચોટે તે મારો ખોરાક છે. શું આવશે બોલો જોઈએ? કરોડિયો. તો અહીંયા આપણે લખીશું કરોડિયો. ત્રણ, હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું. શું આવશે બોલો જોઈએ? ઘુવડ. અહીંયા આપણે લખીશું ઘુવડ. ચાર, હું ડ્રામ ડ્રામ મારો અવાજ છે. હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું. શું આવશે બોલો જોઈએ? દેડકો. શું આવશે આમાં? દેડકો. તો અહીંયા આપણે લખીશું દેડકો. પાંચ, હું વરસાદ પછી જોવા મળું છું. મારે પગ નથી, હું પેટે સરકીને ચાલું છું. શું આવશે બોલો? અડસિયું. તો અહીંયા આપણે લખવાનું છે અડસિયું. છ, મારી ગતિ ધીમી છે. હું પાણી અને જમીનમાં રહું છું. શું આવશે બોલો જોઈએ? કાચબો. અહીંયા આપણે લખીશું કાચબો. સાત, હું ઉડી શકું છું અને મધપુડામાં રહું છું. શું આવશે? મધમાખી. તો અહીંયા આપણે લખીશું મધમાખી. આઠ, હું ઘરમાં રહું છું અને નાના નાના જીવજંતુ ઓસા કરું છું. બોલો જોઈએ. ગરોડી. તો અહીંયા આપણે લખીશું ગરોડી. નવ, મને પાણીની બહાર કાઢો તો હું મરી જાઉં. શું આવે બોલો જોઈએ? માછલી. અહીંયા આપણે લખીશું માછલી. દસ, હું રંગબેરંગી છું. હું ફૂલોનો રસ ચૂસું છું અને બાળકોને પ્રિય છું. શું આવશે બોલો જોઈએ? પતંગિયું. અહીંયા આપણે લખીશું પતંગિયું. હવે પછી આગળ જોઈશું 43. 43માં ચિત્ર આપેલું છે. તો ચિત્રમાં તમારે આ ચિત્રમાં કયા કયા પ્રાણીઓના અંગ દેખાય તે અહીંયા લખવાનું છે. તો આમાં કયું અંગ દેખાય, આમાં અને આમાં કયું અંગ દેખાય એના નામ આપણે લખવાના છે. તો બોલો જોઈએ. જોઈને આમાં હાથીનું બતાવેલું છે. તો આ ચિત્રમાં આપણે અહીંયા લખવાનું, અહીંયા હાથીનું સૂંડ બતાવેલી છે, અહીંયા બતકનું ચિત્ર બતાવેલું છે અને પક્ષ એના છે ઊંટના. તો અહીંયા ત્રણ પ્રાણીઓના અંગ બતાવેલા છે. તો અહીંયા આપણે લખીશું. તો આ ચિત્રમાં હાથી, આ હાથીની સૂંઢ છે. બીજું બતક, અહીંયા બતક, અહીંયા પક્ષ એના બતાવેલા છે ઊંટના. બતક અને દેખાય
છે. શેના અંગ દેખાય છે? હાથી, બતક અને ઊંટના અંગ દેખાય છે. હવે પછી આપણે આગળ જોઈશું. આપણે 43માં પ્રાણીઓના અંગ દેખાય છે એ ચિત્રમાં જોયું અને લખ્યું. હવે પછી આપણે 44માં જોવાનું છે. 44માં ખાલી જગ્યા છે. ખાલી જગ્યા પાંદડા પર વધુ જોવા મળે છે. તો એ દેડકો, બી પોપટ, સી ઈયળ, ડીમાં કાગડો. તો પાંદડા પર વધુ જોવા મળે છે. તો દેડકો જોવા મળે કે પોપટ જોવા મળે કે ઈયળ જોવા મળે કે કાગડો, શું વધારે જોવા મળે બોલો જોઈએ? શું આવશે? ઈયળ. તો આમાં આપણે સી લખીશું. શું લખીશું? સી. 45. ખાલી જગ્યા વૃક્ષની ડાળી ઉપર બેસેલા જોવા મળે છે. વાંદરો, માણસ, વાઘ કે આપેલ તમામ. ડાળી ઉપર બેઠેલું કોણ જોવા મળે? વાંદરો મળે, માણસ મળે, વાઘ કે બધા જોવા મળે આમાંથી ત્રણે. તો શું જોવા મળે બોલો જોઈએ? વાંદરો. તો અહીંયા આપણે લખીશું એ. શું લખીશું? એ. 47. થડ જમીન અને ડાળીઓ ઉપર જોવા મળતો એક જીવ. એમાં કીડી, બીમાં પોપટ, સીમાં કાચીડો, ડીમાં તીડ. તો આમાં કીડી જોવા મળશે, પોપટ જોવા મળે, કાચીડો જોવા મળે કે તીડ જોવા મળે? શું આવશે બોલો જોઈએ? તો કીડી. તો કીડીમાં કયો છે? એ. તો અહીંયા પણ આપણે લખીશું એ. હવે 47. નીચે આપેલા પ્રાણીઓને તેમના કદના ચડતા ક્રમ નાનાથી મોટામાં ગોઠવો. એક, હાથી, કૂતરો, કીડી અને ખિસકોલી. તો પહેલા નાનું, પછી એના કરતાં મોટું, એવી રીતના આપણે નાનાથી મોટા તરફ એને ગોઠવવાનું છે. એટલે કે ચડતા ક્રમમાં એને ગોઠવવાનું છે. તો પહેલાં અહીંયા કીડી. કીડી સૌ નાની છે ને, એટલે પહેલાં આપણે અહીંયા લખીશું કીડી. કીડી પછી શું આવશે એનાથી મોટું? ખિસકોલી. અહીંયા આપણે લખીશું ખિસકોલી. પછી એનાથી મોટું કોણ? તો કૂતરો. અહીંયા આપણે લખીશું કૂતરો. કૂતરાથી મોટું હાથી. અહીંયા હાથી. આ થયું આપણે ચડતા ક્રમમાં કીડી, ખિસકોલી, કૂતરો અને હાથી. હવે બે નંબરમાં જોઈએ. ગધેડો, મકોડો, ગરોળી, કાચીડો. એને પણ આપણે ચડતા ક્રમમાં કરશું. પહેલાં મકોડો છે એ નાનો છે. અહીંયા લખીશું મ કો ડો. પછી એના કરતાં મોટું કોણ મકોડા કરતાં? ગરોળી. ગ રો ડી. ગરોળી કરતાં મોટું કોણ? કાચીડો. અહીંયા આપણે લખીશું કાચીડો. કાચીડા કરતાં મોટું કોણ? ગધેડો. અહીંયા આપણે લખીશું ગધેડો. હવે 48 નંબરમાં જોઈએ. પ્રાણીઓમાં જોવા મળતી વિવિધતાઓને તમારા શબ્દમાં વર્ણવો. પ્રાણીઓમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે એ આપણા શબ્દોમાં વર્ણવવાનું
છે જોઈએ. પ્રાણીઓમાં તેમના રહેઠાણ, તો અહીંયા આપણે લખીશું પ્રાણીઓમાં તેમના રહેઠાણ, પછી ખોરાક, અવાજ, હલનચલન, કરવાની રીત, આકાર, વગેરે વગેરેમાં વિવિધતા, વિવિધતા જોવા મળે છે. પ્રાણીઓમાં જોવા મળતી આ વિવિધતા તેમના જીવનને ટકાવી રાખવામાં ખોરાક મેળવવામાં અને વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં તેમને મદદરૂપ થાય છે. આ થઈ પ્રાણીઓમાં જોવા મળતી વિવિધતા. 49માં જોડકા જોડો. વિભાગ અ, કાગડો, સસલું, મગર, માખી. વિભાગ બ માં પાણી અને જમીન બંને પર રહે છે. બી માં પાક છે પણ પક્ષી નથી. સી ઉડે. ડી બખોલમાં રહે. અહીંયા જવાબ છે 1, 2, 3 નંબર. અને અહીંયા આપણે એ બી સી ડી એવી રીતના લખવાનું છે. તો જોઈએ જોડકા. કાગડો શું કરે છે? ઉડે છે. અહીંયા શું આપેલું છે? સી ઓપ્શન. અહીંયા આપણે સી લખવાનું છે. સસલું એ શેમાં રહે છે? બખોલમાં. તો અહીંયા આપણે લખીશું ડી. શું લખીશું? ડી. પછી 3, મગર પાણી અને જમીન પર બંને પર રહે. પાણી અને જમીન બંને ઉપર કોણ રહે? મગર. અહીંયા આપણે લખીશું એ. 4, માખી. 5 છે પણ પક્ષી નથી. તો અહીંયા આપણે કઈ અક્ષર લખશું?
बी बी हवे आपणे જોશું 50 નંબર નીચેના પ્રાણીઓને પશુ પક્ષી જીવજંતુ અને સરીસૃપમાં વર્ગીકરણ કરો એમાં સાપ કીડી મકોડો કોયલ ગાય ભેંસ અડસિયું મોર માખી તો પશુમાં પહેલાં જોઈએ તો અહીંયા શું આવશે ગાય અને ભેંસ તો અહીંયા આપણે લખીશું પશુમાં ગાય ભેંસ આ થયું પશુમાં હવે પક્ષીમાં અહીંયા આપણે જોઈશું મોર અને કોયલ આ બે શું છે પક્ષી તો અહીંયા પહેલાં આપણે લખીશું કોયલ કોયલ પછી મોર પછી જીવજંતુ જીવજંતુમાં કીડી મકોડો માખી તો અહીંયા આપણે લખીશું કીડી કીડી મકોડો માખી આ જીવજંતુમાં હવે સરીસૃપમાં સાપ અડસિયું અહીંયા શું આવશે સાપ અડસિયું આજે આપણે પાઠ એકની અંદર 35 થી 50 પ્રશ્નોની સમજૂતી મેળવી તો તમારે આઈડિયલની સ્વપોથીમાં જ 35 થી 50 પ્રશ્નોના જવાબ વિડીયોમાં જ જોઈને લખવા હવે પછી આપણે આવતા વિડીયોમાં મળશું.